દેશમાં નકલી નામ અને નકલી દસ્તાવેજ બનાવીને રહેવું આસાન છે. દુનિયાના બીજા દેશમાં આવી લાલિયાવાડી ક્યાંય ચાલતી નથી. આ ઘટના સુરતની છે. અહીં એક શખ્સ નકલી આધાર કાર્ડ બનાવી એક કંપનીમાં નોકરી કરતો હતો. 8 વર્ષ બાદ આ શખ્સ ઝડપાયો છે. પોલીસે ઊંડી તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ઝડપાયેલ આરોપી નક્સલી છે. નામ બદલી રહેતો હતો, 8 વર્ષથી નોકરી કરતો હતો, 6 ગુનાનો આરોપી. ટીવી સ્ક્રીન પર જોવા મળતા શખ્સની વાત થઈ રહી છે. આ માણસ છેલ્લા 8 વર્ષથી સુરતમાં રહેતો હતો. આમ તો મૂળ તે ઝારખંડનો છે અને તેના પર 6 કરતા વધારે ગુના નોંધાયા છે. ખુદ નક્સલ છે, લોકશાહીનો વિરોધી છે. છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં નામ બદલીને રહેતો હતો અને સારી કંપનીમાં નોકરી કરતો હતો, પરંતુ કોઈને જાણ ન થઈ. થોડા દિવસ પહેલા ઝારખંડ પોલીસને આ મુદ્દે જાણ થઈ હતી અને કોસંબા પોલીસ અને ઝારખંડ પોલીસના સંયુક્ત અભિયાનમાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અસલી નામ ગુડ્ડુસિંહ અનિરુદ્ધસિંહ, રહેવાસી સુરત. આ ગુડ્ડુસિંહે નકલી નામ નક્સલી સિંહ પરિમલ પ્રતાપ નારાયણ ધારણ કર્યું હતું. નકલી આધાર કાર્ડ બનાવી છેલ્લા 8 વર્ષથી પરિવાર સાથે રહેતો હતો. પહેલા નક્સલી વાપી ખાતે આવેલી કુસુમગર કંપનીમાં છેલ્લા 5 વર્ષથી મશીન મિકેનિક તરીકે કામ કરતો હતો અને ત્યારબાદ આ જ કંપનીની કોસંબા ખાતે આવેલા પ્લાન્ટમાં છેલ્લા 3 વર્ષથી નોકરી કરી રહ્યો હતો. જો કે ઝારખંડ પોલીસને આ નક્સલી બાબતે બાતમી મળતા ઝારખંડ પોલીસે કોસંબા પોલીસને સાથે રાખી આ નક્સલીને ઝડપી પાડ્યો છે. કેવી કંપનીમાં નોકરી કરતો હતો? જો કે આ નક્સલી જે કંપનીમાંથી ઝડપાયો છે એ કુસુમગર કોર્પોરેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યો હતો. સ્થાનિકો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે આ કંપનીમાં દેશની સુરક્ષા માટે સંશોધન કરતી સંસ્થા DRDO માટે મટીરીયલ બનાવવામાં આવે છે, જે અલ્ટ્રા લાઇટ વેઇટ બુલેટ પ્રૂફ જેકેટ, સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા પેરાશૂટ તેમજ સૈન્યના હેલ્મેટમાં વાપરવામાં આવતા કેવલારનું ઉત્પાદન કરે છે. આવી મોટી કંપનીમાં નકલી નામ અને ઓળખ આપનાર શખ્સને નોકરીએ રાખી લેવો તે સૌથી મોટી બેદરકારી કહેવાય છે. આની તપાસ રાષ્ટ્રીય કક્ષાની સુરક્ષા એજન્સીઓ દ્વારા થવી જોઈએ તો ઘણા તથ્યો સામે આવે એવી શક્યતા સેવાઈ રહી છે. ખાતે ઉસુમગર કંપનીમાં કામ કરતા હતા અને ત્યારબાદ ઉસુમગર કંપનીનો પ્લાન્ટ અહીંયા આવતા અહીંયા કામ કરતા હતા. તેઓની ગુજરાત ખાતે કોઈ પણ પ્રકારની નક્સલવાદ કે અન્ય ગુનોહિત પ્રવૃત્તિ નથી. પકડાઈ જવાની બીકે વતન પણ નહોતો જતો. ગુડ્ડુ ઝારખંડમાં નક્સલવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય ત્યાંની પોલીસ તેને શોધી રહી હોય. પોલીસની ધરપકડથી બચવા માટે ગુડ્ડુ ઝારખંડ જવાનું ટાળતો હતો. 3 વર્ષમાં માત્ર 1 જ વાર અને તે પણ માત્ર 2 દિવસ માટે તે પોતાના ગામ ગયો હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું. તે પણ ચોરી છુપીથી પોતાના ઘરે રાત્રિ દરમિયાન જતો હતો. ઝારખંડ પોલીસ નક્સલીને લઈ ગઈ અને અનેક સવાલ છોડી ગઈ. હાલ ગુડ્ડુસિંહને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ઝારખંડ પોલીસ પોતાની સાથે ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ મેળવી લઈ ગઈ છે, પરંતુ તેની પાછળ ગુજરાત પોલીસ માટે તપાસ કરવાના સંખ્યાબંધ મુદ્દાઓ મૂકી ગઈ છે. ગુડ્ડુસિંહે પોતાના ખોટા નામનો આધાર કાર્ડ વાપીમાં કોની પાસેથી અને કઈ રીતે મેળવ્યું તે હવે ગુજરાત પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. સંદીપ વસાવા, VTV ન્યૂઝ, સુરત.